એટલે સંતો મહાપુરુષોને દયા કૃપા છે, કોઈ વેણ વખાણની નથી. 3-4 મહિના પહેલાં જોરાવરનગરવાળા ભરતભાઈને જન્મ તારીખ, ઓલા જન્મદિવસની તારીખ આપવાની હતી, આજની 10-6. જયંતિબાપાએ ડાયરી જોઈ, મને કે 9 તારીખે પૂનમ આવે છે, કેમ કરશું? મેં કીધું તમે કયો એમ? તો મને કે પૂનમ ફેરવશો? મેં કીધું તમે કયો તો પૂનમ ફેરવાય ને, એમાં શું વાંધો? અને જે નક્કી કરીએ, ટાઈમ ટેબલ વાર જે નક્કી કરીએ એને તિથિ કહેવાય, અને ઓચિંતાનો આવે ને અતિથિ કહેવાય. મેં એ આપણે તિથિ તહેવાર તો આપણે પૂનમ આ 10 તારીખની કરી, એમાં આપણો એક દિવસમાં ફેરફાર શું થાય? અને ભાગ્ય કરી આ સેવાનો લાભ, જન્મદિવસનો લાભ, સાથે મેં વાત કરીને કે કબીર સાહેબ, ગુરુ ગોવિંદસિંહ, લાભુદાદા, જયંતિભાઈનો જન્મદિવસ, અને જેને ઘેર સદગુરુના, જેને ઘેર સદગુરુના વાસાએ ઉજળા એના આંગણા, પછી આથી હું જ વિશેષ, હે કદાચ ધળ કાપીને આપવું પડે સદગુરુને તોય કુરબાન છે, અને 2 પૈસાનું કદાચ ખર્ચ થાય તોય સંતોના લેખે છે. રાત દિવસની સંતો મહાપુરુષોની, અને એ હિંમત છે ને, હિંમત જોઈએ. રસોડામાં અમે ગયા, જયંતિભાઈ સાથે હતા, અમે 2 વાત કરી, મનુભાઈ હતા આંકડિયાવાળા. પણ મળ્યું ધન મૂર્ખે મોજનો માણી, કહું કર્મની કહાણી, કા ભાગ બીજાનું ભળ્યું, કા ખોટી કમાણી. એટલે સદગુરુ સમરસ છે ગમે એવું કોઈ પણ જાતનો. દાદાને બેઠા છે, મેં કોઈ પણ વિચાર નથી કર્યો. બાપાએ લાભુદાદા કે જયંતિભાઈ કે એટલે કાર્યક્રમ કરી જ નાખવાનો, પછી કેમ થાય ને કેવી રીતે આવશે ને કેમ કરશું, ખર્ચ પાણીને કેટલો વિચાર કરે ને, અને એવા વિચાર કરે ને એનું કામે નથી. નામ નથી દેતો, કે અમારા કુટુંબના બાપા, મકવાણા કુટુંબના બાપા, પૈસાવાળા બહુ, કોંગ્રેસી કાર્યકર, બહુ પૈસા, અઢળક પૈસો, છેવટને ઘડી માંદા પીડા, બીમાર પીડા, અવારનવાર હું 10 દિવસે 15 દિવસે ખબર પૂછવા જતો, એટલે છેવટ ડૉક્ટરે ના પાડી કે બાપા હવે આમાં કાંઈ થાય એમ નથી. ખબર પૂછવા હું ગયો, મારી એક પોકે પોકે રોવા માંડ્યા. મને કે ગોર્ધન, મોટા ભાઈ એટલે ગોર્ધન કે, અને મને કે ગોર્ધન કદાચ 10 લાખ તને રોકડા આપો, તું મને અત્યારે મુંબઈ લઈ જા, જ્યાં તારે લઈ જવો, દિલ્હી લઈ જવો તો દિલ્હી લઈ જા. મેં કીધું ભગવાન હવે આમાં કાંઈ ન થાય, આમાં કાંઈ ના થાય. જ્યારે હતું કરવાનું ત્યારે સમયો વિયોગ્યો, હે બાળાપણ બચપણ મેં ખોયો, જુવાની જોબન મેં જોયો, બુઢા પર ખાટ પર સોયો, આશા મન નિંદ છે તાતી હે, કરો હરિકા ભજન, ઉમરિયા બીત જાતી હે. ઉમરિયા તો બીત તો ગઈ, પણ હવે આ પસ્તાવો કરો છો ને, એ પસ્તાવો નકામો છે. પસ્તાવો જે કરો છો એ પસ્તાવો તમારી માટે હવે નકામો છે. જે વેળા હતી ને જે પળ હતી એ તો વહી ગઈ ને હવે શું છે? અને મહાપુરુષોની ઘણા વેળા આવી તો એ મહાપુરુષોના જીવનમાંથી ને કોઈ આશીર્વાદ લઈ શક્યું નથી. એના એ રોહિદાસ બાપા હતા, એના એ મીરાબાઈ હતા, ને એનો એ વાણીઓ હતો, પણ છતાંય ભાગ્યમાં હોય ને તો ભગવત પાવે, નકર પાવે નહીં. એટલે સંતો મહાપુરુષોએ રાત દિવસ ખેડાણ કર્યો, એના જન્મદિવસની ખુશી આપણે ન કરીએ તો આપણે બીજું કરીએ કેમ ભાઈ? હે સંતો મહાપુરુષોના નામ લેતા આપણું હૃદય ભરાઈ જાય, કારણ કે યાદી આવે. અને જન્મ તરીને હું વિસરું નહીં હરિગુરુ સંતની સેવા, જેને જન્મ તો મળ્યો મનુષ્ય અવતારનો, અને એ સાર્થક લેખે લગાડ્યો. જયંતિભાઈ જે રોંઢે ભજનની સત્સંગની ચર્ચા કરી, ભલારે કહું ભલી વાતળી તું તારો કર વિચાર,
એ ગઈ રાતના ત્રિકમભાઈને અમારે ખારવા ભાઈ બેઠા હતા ને એ જ વાત અમારે થઈ કે ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર કે તારું તું સ્વરૂપ તું ભૂલી કરીને માયનો છે પડજાયમાં સાર ભલારે. એટલે મનુષ્ય લખ 84 ભાવબંધન છૂટીને મનુષ્ય અવતાર મળ્યો અને એમાં આવી ભક્તિ મળી પછી અને આવા સદગુરુ મળ્યા. વાત સર્વ ટોચે છે આપણી વાત. અત્યારે આપણી સત્સંગ કયો, લક્ષ કયો, ધ્યેય કયો. હું 4-5 દિવસ પહેલાં જૂનાગઢ ભવનાથની અંદર લગભગ 500 જણા હતા. 500 બધા VIP અને PhD બધા હતા. ઓછામાં ઓછો 200 તો PhD હતા. મોરારી બાપુ અને મારા હસ્તક 2 પુસ્તકનું વિમોચન હતું. એક માર્ગી સાધુ અને ગુજરાતની ચેતન આપણે આંતરિક ચેતના એ મારા હસ્તક 2 પુસ્તકના ઉદઘાટન હતા. એમાંથી આપણને એમ થાય કે આપણને જે મહાપુરુષોએ લક્ષ બતાવ્યું છે જગતની બારું નથી. અને જો કે વાત કરાય ને અભિમાન થાય. રશ્મિનભાઈ જે વાત કરી ને મીરાની, પણ મીરાએ પડદો રાખીને છતાંય કીધું ગિરધર ગોવિંદ ના ના કર. નરસિંહ મહેતાએ વાત કરી, એ પણ થોડા ઘણો પડદો છે. રૂપાદે, માલદે, ખીમલો, કોટવાળ એવા ઘણા મહાપુરુષો પણ થઈ ગયા. ભલે મીરાના અત્યારે વખાણ કરીએ, નરસિંહ મહેતાના વખાણ કરીએ, પણ તમે વિચાર કરજો એને શ્રીફળ સાકર નહીં થાય અને કોઈ માનતાય નહીં કરે. દાખલો સાંભળો તમે, નરસિંહ મહેતાની માનતા કોઈ કરી એવી દાખલો સાંભળો? નરસિંહ મહેતાને ધજા ચડાવવા ગયા એવો કોઈ દાખલો સાંભળો? નરસિંહ મહેતા મીરાબાઈની ધજા ચડાવવા ચૂંદડી ચડાવવા ગયા કોઈ દાખલો સાંભળો? એવા તો ઘણા. અને જેને મહાપુરુષોનો ઉદઘાટન થયું, જેને ઘટની અંદર તાગટ્ય થયું, અને અમુક સંતોએ વાયા વાયા કામ કર્યા. ઘણા એમ કહે કે તમારા ભગવાનના પરસા, પણ વાયા વાયા નહીં, પોતે જ ભગવાન થાય. રેવુ બાપાના વાણ તોડ્યા તો ઉગારામ બાપાએ બેઠા બેઠા તાણ્યા. ગીગા બાપાનું દૂધ ઉભરાયું હે બાપા, ગીગા બાપા આવ્યા લાભુદાદાની હાજરી કે બાપા આટલું કરી દાદા રે ગીગા ભગત, કદાચ દૂધ ઉભરાઈને વયું જાય તો તને શું ફાયદો હે, પણ ભગત ભોગવવું પડશે. નીચા આવ્યા ડુગલિયા એવા બાપા મેં તો જોયેલા. અને વાત કરતાં કરતાં દૂધના પ્યાલામાંથી બહાર દૂધ નીકળીને દૂધ હાલતું થયું. લાંબા હેડ થઈને ભગત તમે તો મારી પડીને લીધી કે. અને અંત વેળાએ સંતોનું દિલ દુભાવ્યું તો ભોગવવું પડ્યું. ગીગા બાપાનો એક પ્રસંગ તો એ છે ને, બીજો એવો એક પ્રસંગ છે કે ગીગા બાપાને ઉગારામ દાદાને 4-5 એની મેળી હતી નાની એવી. મેં ગીગા બાપાને જોયેલા અને હિંચકો હોત નાખેલો અને હાવ પણ્યું ઓઢી અને હિંચકામાંથી બેસતા. લાખુમાં ભેગા હું દૂધ લેવા અહીંયા જતો, વાસમાંથી મારા નાના અહીંયા માં ભેગો લાખુમાં ભેગો દૂધ લેવા જતો. અને નાનું માસી અમારા જ્ઞાની એક પુરુષ અહીં બેઠા છે બહુ, એની હજી વાત છે હજી, પણ એકલા મળે તઈ વાત છે. એટલે બાપા સંડાસ બાથરૂમ જતા એટલે પાંચાભાઈને ખબર છે કે વાળો હોય કે રૂમ હોય અહીંયા બકડ્યું રાખતા ને બાપા બાથરૂમ પેશાબ પાણી જતા. ગીગા બાપા સાથે બાપા ગયા. બાપા અંદર બાથરૂમ ગયા, નીચે બળદ બાંધતા ને બળદ નહોતા બાંધેલા, રૂમ ખાલી હતો. અહીંયા નીચે બાપા બાથરૂમ ગયા. એટલે ગીગા બાપાને જે વિચાર આવ્યો હોય ગીગા બાપાએ હાંકર દઈને તાળું દઈ દીધું, ઉપર વયા ગયા. એને ઉપર વયા ઉપર જવાની તૈયારી કરી કે હું ઉપર વયો જાઉં અને જો ભગત સાચા આવશે તો તાળું તોડીને બારે આવશે. અને વાતે સત્ય ઘટના હરિજન ભાઈઓ હજી છે એ માયલા દેવળકીની અંદર. એટલે વાતચીત થઈ, 5-10 મિનિટ ઉભા રહ્યા ગીગા બાપાને મેડીના પગથિયા ચડીને ગયા. એની પહેલાં બાપા ખાટલામાંથે બેઠા હતા. એની પહેલાં બાપા તો ખાટલામાંથે બેઠા. સંતો મહાપુરુષો પ્રગટ નહીં તો પછી કયો ભગવાન ગોતો તો એ સંતો. આગળ પ્રભુ દેહ તરીને આવતા કોઈ હમણે કોઈ ડરાવ્યો?
તમે ખોટા કે શાસ્ત્ર ખોટા આવે વચ્ચે ગપી ગોળે કોણે ચલાવ્યો, પણ દેહમાં પ્રભુ ને પ્રભુમાં દેહ, આ તો કોક કોક મારા સંતોને મન ભાવ્યો. જેને હરિગુરુ સંતની મેર કૃપા દર્શે તો વખણાય છે, નકર ખ્યાલ આવતો નથી. મનુષ્ય અવતાર શું કરવા મળ્યો, શું કરવા મળ્યો, ક્યાં જવું છે, કારણ કે કામ કમાણી ધંધા ગુરુ મળ્યા તો સભી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવાય તો ઘરો ઘર હોય, આપણા એક જગ્યાએ જ્યાં પણ જ્યાં જન્મ થાય, ચકલા કી કાબર જે યોનિ ગણો એમાં એ ક્રિયાઓ તો જગતની અંદર બધે છે, પણ ઈશ્વર મનુષ્ય. હમણાં અમે ખીજડી આ ગયા પ્રોગ્રામમાં તેજા બાપાની 25મી નિર્વાણ તિથિની અંદર ચૂરમાના લાડવા ખાતા, મેં વખાણ કર્યા. વખાણ કર્યા એટલે ઘર ધણી મીંડા વખાણ કરવા, મૂળજીભાઈનો છોકરો નાનજી કે બાપા આ પઠામાં શેકીન એનું ઓલું કરે ને કાંઈક પઠામાં શેકીન કર્યા છે. મેં કીધું હું વાત કરો, તો કે આ હા બાપા શેકીન. મેં કીધું એ કેમ શેકાય, એટલે કે બાપા લાંબી વાર કરી છાણા અને એની માથે અંદર નાખો. મેં કીધું વાહ ભાઈ વાહ. મેં છાણા કેટલાક જોયા, તો કે 1000 છાણા લેવા. તો અરે મેં કીધું વાહ ભાઈ વાહ, હું વાત કરો. મેં કીધું છાણા છાણા, મેં કીધું ગાયના પોદરાના હતા એટલે છાણ નાખે ને. મેં કીધું છાણ પોદરા ગાયના છાણ નાતા છે ના હતા એ પૂછું તો ખરા ને, એટલે થોથરા તો થોથરા તો કંઈ કે ના 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 બાપા એ તો મિક્સ હતા કે પહેના ને કે બળદના ને મિક્સ હોય ને કે પોદરા. તો એલા ઢોરનો પોદરો કામમાં આવે, માણસ પોદરો કામમાં નથી આવતો. વિચારતો કરો તમે, ઢોરના પોદરાય કામમાં આવે, માણાના પોદરાય અડતા નથી કોઈ. તમે વિચારતો કરો તો મનુષ્ય અવતારની તમે કિંમત એનો સરવાળો બાદ બાકી તો કરો. હે ઉગારામ બાપાએ કીધું કે ગુપ્ત સમણે દીધું ગુરુજીએ તેથી ચિહ્ન આત્મા અમારો. હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો. ઘણો ગુણમાનું ગુરુ તમારો સદાય હોત તમારો સમૃહ કિશોર સાહેબનું નામ. દાસ ઉગારામ બાપાને ગુરુ ઈર્ષાગ મેં ખટશો સ્વરૂપને સ્થાનમાં કે ઓળખ્યા તો રામ. એટલે અશુદ્ધ કીધું બાપાએ તો અશુદ્ધ શું, દેહે કરી જ્ઞાતિએ કરીને કે હરિજન છો કે ઈ, અને એ આપણે નક્કી કર્યું છે ને. તમે જનોય પહેરીને જાઓ, ટકો કરીને ધોતી પહેરીને જાઓ, કહી દો તમે તો કે હું જોશી, અને કણાઈ થાય રક છે જ ને ભાઈ, હોય ગોધરિયાને થાય જોશી ભાઈ. આમાં કાંઈ સિમ્બોલ છે, અને માના પેટ જન્મે ત્યાંય કાં દીકરો ને કાં દીકરી કોઈ કે કાં કયો કોણ આવ્યો, પટેલ આવ્યો હોય, આવ્યો દરજી, આવ્યો હરિજન, આવ્યો ગરાશિયો, આવ્યો કોઈ સ્ત્રી અને પુરુષ, અને સ્ત્રી પુરુષ એ પણ આપણું મનુષ્ય કૃતિ છે, બાકી આત્મા સ્વરૂપે તો બધું એક છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવા માટે સ્ત્રી અને પુરુષનું સંયોજન કર્યું છે, બાકી પુરુષમાં આત્મા છે ને સ્ત્રીમાંય આત્મા છે, બધે સર્વે ઘટમાં એક છે. તો જ્ઞાતિએ કરીને નહીં, તો આનીથી રગલી એક ડગલું આગળ ભરીએ કે શુદ્ધ ચેતન તમારો આત્મા અને દેહ છે એ અશુદ્ધ છે, અને અભળાય છે ને. બાપ પૂયો જાય તો દીકરો અભળાય, દીકરો વયો જાય તો બાપ અભળાય, તરત જ કાઢે કહેવાય નાય નકો શું છે ભાઈ, તમારો દીકરો છે, શું વયો ગયું, તો કે નામી હતો હવે નનામી વહી ગઈ છે. નનામી તો માથે 90% કૂદકા મારવા માંડે. કોઈ બ્રાહ્મણ કણિક લોટ માગતો જાય છે બજારમાં, હેલો જાય છે કે રામ બોલો ભાઈ રામ સત્ય છે, રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય છે. કણિક લોટ માગતો જાય છે બજારની અંદર, હાલતો જાય છે બજારની અંદર, હાલતો જાય છે, માગતો જાય છે. કોઈ ગરધણીની ઘરે આગળ ઊભો રહ્યો, ત્યાં પાંજરું, પાંજરાની અંદર પોપટ, પોપટને વાચા આવી કે મહારાજ ખોટા ગપા હું કરા મારો છું, કે હું તો પાંજરામાં પુરાણો ને ત્યાંથી રામ નામ બોલું છું, પણ પાંજરાનું બંધન મારું છૂટું નથી, આવા ગપ્પા હું મારો છો. તો કે ગપ્પા નથી મારતો, એની માટે ગુરુ કરવા પડે. પોપટને વળી વિચાર આવ્યો કે મારે ગુરુ ગોતવાય ક્યાં, ગુતુ ગુરુ કરવા જવાય ક્યાં, તમે જ મારા ગુરુ. મહારાજે કીધું કે હું મહામંત્ર આપી જઉં છું, એનું રટણા તું કરજે. તો કે બોલો. તો કે સવારનો પોર થાય ત્યારે તારે મરી ઠરી જવું, ગરધણી આવે અને જોય તને પાંજરામાંથી બહાર કાઢે એટલે ઉડી જવું એ તારું કામ.
સવારનો પોર થાય છે, ગરધણી નિત્ય દાંતણ પાણી કરવા ઊભા થાય છે, પોપટને પાણી બાણી નાખવા માટે જોવે છે, તો ચતો પટાક પોપટ પડ્યો તો પાંખ પોરી, ચાંચ પોરી, બધું. અને દાંતણ કરતાં કરતાં જોયું તો પોપટ મરેલો લાગ્યો. તરત જ ઘરમાં અવાજ કર્યો કે છોકરાઓ, પોપટ મરી ગયો. અને કાનભાઈ ઘરમાંથી અવાજ મીંડા આવવા, કોઈ કે બાપુજી નાખી દો ને, કોઈ કે કાકા નાખી દો ને, કોઈ કે મોટા ભાઈ નાખી દો ને, કોઈ કે મોટા બાપા નાખી દો ને, કોઈ કે બાપુજી નાખી દો ને, કોઈ કે ભાઈ નાખીએ નાખી દો. પણ વિચાર કરીએ તો પોપટ તો હતો ને, એમનામ પાંખ હતી, ચાંચ હતી, પિંજરું હતું, પોપટ હતો, પાણી ભરેલું હતું, ચાણે હતી, પણ એમાંથી ગયું શું? હે, અને કરધણીને બંધનને મોહ ક્યાં સુધી? કે જા સુધી જીવતો તો તા સુધી. પ્રાણ પંખીડું વહી ગયું તો તરત જ મીંડો મોહ છૂટવા. કે પુત્ર વાલો પત્ની વાલી ગર્વમાં ગુલતાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાલો ને ક્યાં વાલી ગઈ, આકાશમાં વાદળી ચાલી આવીને ચાલી ગઈ, ચાલી ભલે ગઈ પણ એનો અફસોસ નથી, પણ વર્ષા વેરાની ગઈ ને એનો અફસોસ છે. માટે બધાય સ્વાર્થના સગા છે. હે, એક દિન રૂવો, દો દિન રૂવો, રૂવો વર્ષ પચાસા, અને ઘરીએ ઘરની તરિયા કેટલા દી રોવે? તેર દી, બાર દી, અગિયાર બાર દીનો દાડો તેર દી રોવે. તરત છોકરા આગળ હિસાબ માગવા માંડે કે છોકરા ગાંઠિયા લેવા તને 100 રૂપિયા દીધા હતા, કેટલા વીધા? ખાપણ લેવા મોકલા હતા તને 150 રૂપિયા, કેટલા વીધા? મંડે તરત જ હિસાબ માગવા સરવાળો, ત્યાં જ ઘરવાળાને ભૂલી જાય. હે, એટલે કેટલા સુધી સર સ્વાર્થનું? એટલે કર્યું કામ અને લીધું નામ કાલની કોઈને ખબર છે નહીં. એટલે ગરધણીએ જોયું પોપટ તો મરી ગયો, તો પોપટ પિંજરામાંથી બહાર કાઢ્યો, ભર્ર દઈને ઉડી ગયો. પણ બંધન ક્યારે છૂટું? કે હરિગુરુ સાચા સંત મિલાને ત્યારે. હમણાં જયંતિભાઈ ક્યાંક વાત મેં સાંભળી હતી કે સાચા સદગુરુ હાર, ત્રમક બાપાને ભજન, કે સાચા સદગુરુ હાર કે તમને વંદન વારંવાર, કે અમારા જીવનના પ્રાણ આધાર કે તમને વંદન વારંવાર. અને ઘણા જય બોલે, બોલો સત્ય ગુરુદેવની જય. સત્ય હશે તો સામે અસત્ય હશે, અને સાચા ગુરુ હશે તો આમાં ખોટાય હશે ને. હે, આમાં તો જેને જેવા ગુરુ મળાવી બતાવ્યું, શાન કોઈ પકડા પૂફડા ને કોઈ પકડા છે પા કાન. અમારા ભલા બાપા કહેતા કે પૂછડું પકડાય, ગાયનું પકડાય તો વાંધો નહીં, પણ જો ગધેડા બધેડાનું પૂછડું હાથમાં આવી ગયું તો પાટું મારીને ક્યાં ને ક્યાં નાખી દઈએ. હે, કઈ ખાઈડમાં નાખી કઈ નક્કી નથી રહેતું. એટલે હરિગુરુ સંતનું ભજન કરી અને જેટલા સદગુરુનું સેવન કર્યું, અને કાયમિકના માટે જેને હરિગુણના વાદા ગાયા, ગુરુના વાદા ગાયા, એના ઘરે કાયમિકના માટે આનંદ લીલા લહેર અને એની મનમન ડખો છે. પણ ભાવ પ્રેમ ભાવનાથી કોઈ પણ વાદ વિવાદ વગર હરિગુરુ સંતનું ભજન કરે અને જે ભક્તિ કરે ને એની માટે. બાકી મારો ગુરુ ને તારો ગુરુ ને અમે હેમ જાન, તમે નથી હેમ જાન, તમારે હજી સમજવું વાર છે ને, વાં હારું ને વાં નરહું, એવું કરવા બેહો જગતની અંદર નહીં તો બે દ્વંદ્વ રહેવાના છે. સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય અરખ શોક દ્વંદ્વ એ બંને રહેવાના છે. પણ જેને ભક્તિ કરી કાયમિકના માટે, અને મેં શરૂઆતમાં વાત કરતાં કરતાં ભૂલી ગયો, દરેક મહાપુરુષોનો મને સાથ મળ્યો છે. પોપટ બાપા કયો, પોપટ બાપાએ બહુ મને ઓલું નથી, એકાધી વાર બે વાર જ મુલાકાત છે. બાકી વીરજી બાપા અરે મામિયા બાપુનું ઓપરેશન કર્યું, અવારનવાર ખબર પૂછવા જતો, અને એને એક એક બધારેક સંતોએ મને એક એક શિખામણ આપી છે ને, એ મારી જિંદગી સુધારવા માટેની છે. અને મારી દાદાની દયાકૃપાથી લાભુદાદા એટલું આપણને સમજણ શક્તિ આપી. પણ જો કે મેં બીજા કામમાં ખૂબ રસ લીધો છે, બહુ જ્ઞાન નથી આપ્યું, પણ દાદાની દયાકૃપાથી જયંતિભાઈને મારી જિંદગીની બધી ખબર જ છે. થોડા થોડી બહુ કરી છે, ક્યાંયથી લાભ મળે ને ક્યાંયથી ન મળે ને એની સામે કાંઈ જશ ખાટવા હાટવું નહીં, પણ કોકનું સારું થતું હોય. મને ઘણી વખત અમારા ઘરને હવે ખી જાય, હકીકત છે. ઓલા હાવ નવરાય આવે, કાંઈ કામ ન હોય ત્યારે, અને આપણને એવી નીંદર આવતી હોય ભાઈ કે બાપા પેટમાં દુખે, પણ પેટમાં દુખે દવાખાને ભાઈ, પણ ઠીક છે, એનો ભાવ છે, એ આપણે માનીએ અને શ્રદ્ધા વિશ્વાસ છે ને. હે, ઉગારામ દાદા ખાલી વિશ્વાસ છે, ખાલી ગમે તે સિંધી દેતા ને,
એનું કામ સફળ થઈ જતું. એટલે આપણે ઉગારામ બાપાને વિશ્વાસે આપીએ છીએ, બાકી ગોરધનભાઈને કોણ ઓળખે? બજારની અંદર હેલા જાય તોય દયા કૃપા કોની? સંત ઉગારામ બાપા જ નહીં. અને એની ઉગારામ બાપાની દયા કૃપા ત્યાં અહીંયા અમે બેઠા છીએ. નકર બજારમાં જાય તો વેચવા જાય તો આપણું પાંચ્યું ન આવે. દાદાની દયા કૃપા છે, એમના આશીર્વાદ છે. અને એ કાયમિકના માટે જન્મદિવસ આપણો એનો શું ઉજવીએ? પણ એની દયા કૃપા, એમના આશીર્વાદ અને એમનું છે આ, અને એમને આપણે સોંપીએ છીએ. આપણું કાંઈ છે નહીં, અને એમની દયા કૃપાથી કાંઈ થાય એવું પાંદડું તૂટે આપણાથી નહીં. એટલે હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિ છે એટલે ખૂબ આનંદની વાત છે. વાત તો થાય, પણ હવે જયંતિ બાપાને આપીએ. અને બે ત્રણ જણાએ મને ઘણી વખત કીધું, મને કે જયંતિ બાપાને કહીજો થોડીક વાર પાઘડી પહેર રાખે. એટલે કે પાઘડીવાળો સત્સંગ ક્યારે આવ્યો નથી વીડિયામાં એમ, બરાબર. અને એ થાકી જાય, કદાચ આ પાઘડી કદાચ થાકી જાય ને, કાનમાં દુખવા મળે ન બાંધતા હોય તો, પછી આ બીજી સ્પેરમાં રાખી જ છે અડધી. થોડીક વાર પછી આ પાઘડી પહેરાવશું. સદગુરુદેવની જય. ભાઈ હાલો આપો ભાઈ. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033 16 00 35. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.